આજે વાત કરીશું કમ્પ્યુટરમાં એક નવા ટોપિકની, ફંક્શન ઓફ ઈમેલ, ઈમેલનું કાર્ય. તો શરૂ કરીએ. ઈમેલ હોમપેજ. જ્યારે પણ ઈમેલ એકાઉન્ટમાં લોગિન કરશું તો બાય ડિફોલ્ટ ઈમેલ હોમપેજ જોવા મળે છે, જે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા. ત્યાંથી જ આગળ શરૂ કરીએ. જ્યારે પણ ઈમેલમાં લોગિન કરીશું તો બાય ડિફોલ્ટ ઇનબોક્સ જોવા મળે છે, જેને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચ્યું છે. પહેલો ઓપ્શન છે પ્રાઇમરી, જ્યાં પર્સન ટુ પર્સન વ્યક્તિગત સંલગ્ન ઈમેલ જોવા મળશે. બીજું સોશિયલ, જ્યાં ફેસબુક અને ટ્વિટર સંલગ્ન જેવા સોશિયલ મીડિયાના નોટિફિકેશન સંલગ્ન ઈમેલ જોવા મળશે. ત્રીજું પ્રમોશનલ, જ્યાં એડવર્ટાઇઝમેન્ટ સંલગ્ન ઈમેલ જોવા મળશે. આ રીતે ઇનબોક્સને ત્રણ ભાગમાં વહેંચેલું છે, પ્રાઇમરી, સોશિયલ અને પ્રમોશનલ. એક ઓપ્શન છે ગેટ સ્ટાર્ટેડ વિથ જીમેલ. જ્યારે પણ જીમેલમાં નવું એકાઉન્ટ બનાવીશું તો આ ઓપ્શન સૌથી પહેલાં એકવાર જોવા મળશે, જ્યાં તમે ઇનબોક્સને કસ્ટમાઇઝ કરી શકો છો, પ્રોફાઇલનું પિક્ચર મૂકી શકો છો, કોન્ટેક્ટ અને ઈમેલને ઇમ્પોર્ટ કરી શકો છો અને જીમેલને મોબાઈલ સાથે પણ જોઈન કરી શકો છો. તો આ પ્રકારે જ્યારે પણ નવું એકાઉન્ટ બનાવશું તો આવા ઓપ્શન શરૂઆતમાં જોવા મળશે. ઇનબોક્સ, જ્યાં તમને આવેલા મેલ જોવા મળશે. સેન્ટ, જ્યાં તમારા દ્વારા મોકલાયેલા મેલ જોવા મળશે. કમ્પોઝ, કોઈ મેલ લખવા માટે કમ્પોઝ ઓપ્શનનો ઉપયોગ થાય છે. શેડ્યુલ, જ્યારે તમે કોઈ ઈમેલને ભવિષ્યના કોઈ સમયમાં મોકલવા માંગતા હોય તો ઈમેલ બનાવીને શેડ્યુલ કરી શકાય છે. સ્પામ, વધારાના જાહેરાત સંલગ્ન ઈમેલ સ્પામમાં જોવા મળે છે. ટ્રેસ, જ્યારે કોઈ ઈમેલ ડિલીટ થાય તો એ ટ્રેસ ઓપ્શનમાં જોવા મળશે. મીટ, જ્યાં ન્યૂ મીટિંગ અને જોઈન અ મીટિંગ આવા બે ઓપ્શન જોવા મળે છે. આનો ઉપયોગ ઓનલાઈન વિડીયો ચેટિંગ અથવા ગ્રુપ ડિસ્કશન અથવા લેક્ચર લેવા માટે પણ ઉપયોગ કરી શકાય છે, જ્યાં તમે પ્રેઝન્ટેશન પણ આપી શકો છો. અહીંયા પહેલો ઓપ્શન, જ્યાં તમે ઈમેલ એકાઉન્ટ અને મેનેજ યોર ગૂગલ એકાઉન્ટ વિશે માહિતી મેળવી શકો છો. બીજું ગૂગલ એપ્સ, જેના દ્વારા ગૂગલ એપ્સનો ઉપયોગ કરી શકાય છે. ત્રીજું સેટિંગ, જ્યાં ઇનબોક્સ સંલગ્ન સેટિંગ્સમાં ફેરફાર કરી શકાય છે. ચોથું હેલ્પ, જ્યાં જીમેલ સંલગ્ન હેલ્પ મેળવી શકાય છે. પાંચમું સર્ચ મેલ, જ્યાં તમે કોઈ ઈમેલ આઈડી અથવા મેલને સર્ચ કરી શકો છો. સાઇડ પેનલ, જેમાં કેલેન્ડર, કીપ નોટ્સ અને ટાસ્ક જેવી એપ્સનો ઉપયોગ કરી શકાય છે, અને જરૂરિયાત હોય તો અન્ય એપ પણ એડ કરી શકાય છે. હાઉ ટુ ક્રિએટ એન્ડ સેન્ડ ઈમેલ, કે ઈમેલ કઈ રીતે લખવો અને કઈ રીતે મોકલવો એ આપણું સૌથી મહત્ત્વનું કાર્ય છે. તો એ માટે શરૂ કરીએ સૌથી પહેલાં કમ્પોઝ. જ્યારે પણ કોઈ મેલ લખવો હોય તો ઈમેલ હોમપેજમાં કમ્પોઝ બટન પર ક્લિક કરશું. ત્યાં ક્લિક કરતાં જ આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે. આ સ્ક્રીનમાં જ ઈમેલ લખી શકો છો, અથવા મેક્સિમાઇઝ બટન પર ક્લિક કરતાં સ્ક્રીન મોટી થયેલી જોવા મળશે. જ્યાં 2 છે તે જગ્યાએ ઈમેલ એડ્રેસ ટાઈપ કરીશું. સબ્જેક્ટ, તે જગ્યાએ ઈમેલને શોર્ટમાં નામ દર્શાવીશું. તેની નીચેના ભાગમાં મેસેજ ટાઈપ કરી શકાય છે અને અન્ય ઓપ્શન દ્વારા અટેચમેન્ટથી ફાઇલ પણ જોઈન્ટ કરી શકાય છે. જેનું ઉદાહરણ લઈશું. 2માં યુવા ક્લાસીસ 2020@gmail.com, સબ્જેક્ટ પ્રેક્ટિકલ ફોર ફર્સ્ટ ઇમેલ સેન્ડિંગ, અને મેસેજમાં હાય, આઈ એમ સેન્ડિંગ અ પ્રેઝન્ટેશન ફોર સ્કોપ ઓફ કોપા ટ્રેડ, પ્લીઝ ગીવ મી ફીડબેક ફોર ધેટ. અને નીચે PPT, જ્યાં આપણે અટેચમેન્ટ દ્વારા જોઈન કરી છે. તો આ પ્રકારે મેલ લખ્યા પછી સેન્ડ બટન ક્લિક કરતાં જ મેસેજ સેન્ટ, આ પ્રકારનો મેસેજ જોવા મળશે. એનો મતલબ કે મેલ વ્યક્તિને પહોંચી ગયો છે. તો આ પ્રકારે ઈમેલ સેન્ડ થશે, અને સેન્ડ કરેલા ઈમેલને આપણે સેન્ટ ઓપ્શનમાં પણ જોઈ શકીએ છીએ. આ પ્રકારે ઈમેલને બનાવવો અને ઈમેલને મોકલી પણ શકાય છે, જ્યારે સામેવાળી વ્યક્તિ ઈમેલ કઈ રીતે મેળવશે તેના માટે. તો અકાઉન્ટ છે yuvaclasses2020@gmail.com, જ્યાં ઇનબોક્સમાં આ પ્રકારે મેલ મેળવશે. એ મેલને ક્લિક કરતાં જ
आ प्रकारनी स्क्रीन में ईमेल ने रीड कर सकते ज्या रिप्लाय कर सके प्रेजेंटेशन डाउनलॉड पर कर सके आ प्रकार ईमेल सामेवाड़ी व्यक्ति आपड़ो जोई सके छे। जो वीडियो पसंद होय तो वीडियो ने लाइक शेयर और सब्सक्राइब करवानो भूलशो नहीं। थैंक यू।